वंदे मातरम विद्यार्थी मित्रों, फरी एक वक्त धोरण 9 सामाजिक विज्ञान प्रकरण 17 कुदरती वनस्पति। अगाउना वीडियो की अंदर आप जो गया कि जंगलों से मानव जीवन माटे कितना उपयोगी है। आज जंगल में जो काशी पैदाशो मळे छे ए पैदाशो नो उपयोग अपना जीवन की अंदर आप के अंशे करीए छीए। आज तमने ने मने ख्याल छे कि भाई अपना घरे जंगल में मळती जे काई चीज वस्तुओ छे एनो उपयोग क्या क्या करीए छीए। बीजू आपने एनी अंदर एक महत्वनी बाबत कीधी थी कि जंगल में औषधिओ प्राप्त थाय छे अने ए औषधिओनो उपयोग आपणे दवा तरीके करीए छीए। घणा बधा लोको आ औषधिओने ओळखता होय अले पोताना घरे तेमनो उपयोग से करता होय छे। आजे आपणे जंगलोनो जो पर्यावरणीय महत्व छे तेना विशे वात छे करवानी छे। तो एनी अंदर कीधुं के जंगलो आपणे कई रीते उपयोगी छे अथवा तो एनुं महत्व शुं छे। तो पहलूं ज कीधुं जंगलो वरसाद लाववामां उपयोगी थाय छे। घणी जग्याए आपणने दीवाल ऊपर सरस मजा नक्षत्र लखेलुं होय, वाक्य लखेलुं होय कि वृक्षो वावो वरसाद लावो, એટલે આપણને ખ્યાલ છે કે જેટલા વધારે વૃક્ષો વાવશું એટલો વરસાદ વધારે આવશે, એટલે આપણે વૃક્ષો કાપવાની જગ્યાએ વાવવા જોઈએ। બીજું આપણને કીધું વાતાવરણને વિષમ બનતું અટકાવે છે, વિષમ કહેતા દૂષિત ઝેરી। પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ આજે જંગલો સી કરતા હોય છે। ત્યારબાદ કીધું પ્રાણદાયી વાયુ ઓક્સિજન પૂરો પાડે છે, આ પણ એક સારી બાબત છે। કારણ કે વૃક્ષો છે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ લે અને આપણને ઓક્સિજન આપે છે, એટલે જેટલા બને એમ વધારે વધારે વૃક્ષો વાવવા। ત્યારબાદ કીધું જંગલો પર પૂર નિયંત્રણ કરે છે। હવે જંગલની અંદર જ્યારે વરસાદનું પ્રમાણ વધારે હોય અને પૂર આવે તો જંગલની જે માટી છે ધોવાઈ ન જાય, એટલા માટે જંગલોની અંદર વૃક્ષો છે મહત્વની ભૂમિકા ભજવે છે। કારણ કે એ માટીના કણોને જકડી રાખે છે અને પૂરની જે ગતિ હોય છે પાણીની એને પણ ધીમી પાડવામાં મહત્વનું યોગદાન આપતા હોય છે, એટલે વૃક્ષો વાવવા જોઈએ। ત્યારબાદ કીધું કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરે, જંગલો જમીન ધોવાણ અટકાવે, જંગલો ભૂમિગત જળને જાળવી રાખવાનું કામ કરતા હોય છે। જો અહીંયા પણ ફરી વખત પાછો આપણને એક મુદ્દો આપવામાં આવ્યો કે જંગલની અંદર રહેલી જે જમીન છે એ ધોવાણ અટકાવવાનું કામ કરશે। કારણ કે વરસાદના પાણી સાથે જે માટી તણાઈ જતી હોય છે તો આ વૃક્ષોના મૂળિયા છે એમને જકડી રાખે છે, એટલે પરિણામે જમીન ધોવાણ થશે નહીં। ત્યારબાદ કીધું જંગલો ભૂમિગત જળને જાળવી રાખવાનું કામ કરે છે। કારણ કે જે વિસ્તારોની અંદર જંગલોનું પ્રમાણ વધારે હોય છે તે વિસ્તારની અંદર ભૂગર્ભની અંદર પાણીનું પ્રમાણ પણ વધારે જોવા મળે જંગલો। ત્યારબાદ આપણને મુદ્દો કીધો કે જંગલો છે રણને આગળ વધતું અટકાવે છે। હવે જંગલ એક એવી વસ્તુ છે વૃક્ષો કે ભાઈ કોઈ ચોક્કસ રણ વિસ્તાર છે, હવે તેની ફરતે ફરતે જો વૃક્ષો વાવી દેવામાં આવે તો કોઈ પણ પરિસ્થિતિની અંદર તે રણ પ્રદેશે આગળ વધતું નથી। કારણ કે માટીના કણો એક જગ્યાએથી બીજી જગ્યાએ ક્યારે જશે, જ્યારે પવન વરસાદ આવશે ત્યારે, પણ જો વૃક્ષો ફરતા ફરતા હશે તો એ પવન કે વરસાદની અંદર એ માટીના કણો એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકશે નહીં, પરિણામે રણને આગળ વધતું અટકાવવાનું મહત્ત્વનું કામ છે કરે છે। ત્યારબાદ કીધું હવા પ્રદૂષણ ઘટાડવા જંગલો ઉપયોગી છે, એ તો આપણને નાના હતા ત્યારથી જ કહેવામાં આવે છે કે જંગલો છે એ કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે અને ઓક્સિજન આપે, પર્યાવરણને શુદ્ધ રાખવાનું કામ કોણ કરે છે, જંગલો। જંગલો કુદરતી સૌંદર્યમાં વધારો કરે, સ્વાભાવિક છે। આજે તમે એક હોવ કે હું હોઉં, હરવા ફરવા માટે આપણે જંગલોની અંદર જતા હોઈએ, કુદરતી સૌંદર્ય કારણ કે આપમેળે ઉગી નીકળેલા છે, તમીન મેં વાવેલા નથી। આજે શાંતિનો અનુભવ કરવા માટેથી લોકો જંગલોની અંદર છે જતા હોય છે। ત્યારબાદ આપણને કહેવામાં આવ્યું કે જંગલો હવાને શુદ્ધ કરે છે, ફરી વખત આવી ગયો મુદ્દો, વન્યજીવ સૃષ્ટિને કુદરતી આશ્રય સ્થળો પૂરા પાડે છે, જંગલની અંદર વસવાટ કરતા જે પ્રાણીઓ છે એમના ઘર આશ્રય કહેતા એ વૃક્ષો છે, જંગલ છે તો એમને પૂરું પાડવાનું કામ કરે। જંગલો છે સાહસિક અને પ્રવાસન પ્રવૃત્તિઓ માટે આદર્શના ક્ષેત્રો છે, આજે પ્રવાસન ક્ષેત્ર ખૂબ જ સારી રીતે વિકસિત થયું છે। ખાસ કરી આપણે સુરતની બાજુમાં જ તે મહારાષ્ટ્રની અંદર થોડા દૂર માથેરાન મહાબળેશ્વર આવા સ્થળોએ આપણે જતા હોઈએ છીએ કે જ્યાં કુદરતી સૌંદર્ય ત્યાં આપણને
પર્વતો પણ મળશે અને જંગલો પણ જોવા મળશે. અને છેલ્લે કીધું રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો તથા જૈવ વિવિધતા સંદર્ભે આપણા આવા કેટલાક જંગલો આરક્ષિત છે, રાખવામાં આવ્યા કે જેના પરિણામે ભવિષ્યની અંદર આ જંગલો છે આપણને કોઈ ને કોઈ ક્ષેત્રની અંદર સારામાં સારી રીતે ઉપયોગી થઈ શકે, બની શકે. છેલ્લે આપણને કહેવામાં આવ્યું જંગલોનું સંરક્ષણ, કે ભાઈ જંગલોનું જતન શા માટે કરવું જોઈએ, સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો એની અંદર આપણને કહેવામાં આવ્યું કે આજે વનસ્પતિ જીવન, પ્રાણી જીવન અને માનવ જીવનના આંતર સંબંધોનું પારિસ્થિતિક તંત્રનું સર્જન થયું, પરંતુ માનવી પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓ, માનસિકતા તથા સ્વાર્થ વૃત્તિને કારણે પારિસ્થિતિક તંત્રમાં ખલેલ પહોંચાડી કે જેને પરિણામે જંગલોના વિનાશ માટે માનવી છે એ જમીન મેળવવાની ભૂખ સૌથી વધુ જવાબદાર છે. આ ઉપરાંત વસ્તી વધારો હોય, ઉદ્યોગો રહેણાંકીય વિસ્તારથી દૂર લઈ જવાની નીતિ, શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કાર્ય, ઇમારત અને બળતણનું લાકડું, ઝૂમ પદ્ધતિની ખેતી, દાવાનળ વગેરે કારણોને લીધે જંગલોનો વિનાશ થઈ રહ્યો છે. જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણીય સમતુલાસી ખોરવાઈ ગઈ છે. જો અહીં એક ખૂબ સારી બાબત સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો વિદ્યાર્થીઓ, કે ભાઈ પારિસ્થિતિક તંત્ર આજે માનવ જીવન, પ્રાણી જીવન અને વનસ્પતિ જીવન વચ્ચે છે, પણ માનવીએ પોતાના સ્વાર્થ માટે થઈ આ બધાને નુકસાન પહોંચાડવાનું કામ શીખ્યું. કયો સ્વાર્થ? તો એને અહીંયા માહિતી છે થોડીક આપવામાં આવી કે ભાઈ વસ્તી વધારો છે કે જેના પરિણામે એને ખોરાકની જરૂરિયાત ઊભી થઈ, એટલે ઉદ્યોગો અથવા તો શહેરીકરણ, બહુહેતુક યોજનાઓ, સડકોનું નિર્માણ કર્યું, ઇમારતી લાકડું, બળતણ માટેનું લાકડું, ઝૂમ પદ્ધતિની ખેતી, દાવાનળ વગેરેના પરિણામે આજે જંગલો છે નાશ થતા ગયા. ત્યારબાદ આપણે કીધું જંગલોનો વિનાશ થવાથી પર્યાવરણને ઘણી વિપરીત અસરો ઊભી થઈ, જેમાં વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાનની અંદર વૃદ્ધિ થઈ, ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે હરિતગૃહોનો પ્રભાવ વધ્યો, રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત થયા, આને વિનાશક અસરો છે જોવા મળે છે. કે જો ભવિષ્યની અંદર એ જે જંગલો કપાતા જશે તો આનાથી પણ વધારે અસરો આપણી સમક્ષ આવતી જશે. આજે ઘણા વિસ્તારોની અંદર દુષ્કાળ પડે છે અથવા તો અતિવૃષ્ટિ જેવા પ્રયત્ન વરસાદનું પ્રમાણ છે ઘટતું ગયું, પરિણામે આજે ગ્લોબલ વોર્મિંગ દિવસે ને દિવસે તાપમાન છે વધતું જાય છે. તો આમ અનેક સમસ્યાઓનો સામનો છે આપણે કરવાનો છે. ત્યારબાદ કીધું 1952ની રાષ્ટ્રીય નીતિ પ્રમાણે દેશમાં 33% વિસ્તારમાં જંગલો હોવા જોઈએ, ભારતમાં આશરે 23% વિસ્તારમાં જંગલો છે અને જ્યારે ગુજરાતમાં તેનું પ્રમાણ 10% છે. આમ જંગલના વિનાશને અટકાવવો આવશ્યક છે અને તે માટે વન સંરક્ષણ અને વન સંવર્ધન કરવું જોઈએ. જો અહીંયા વિદ્યાર્થીઓ આપણને કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય સ્તરે કહેવામાં આવ્યું કે 33% જંગલો હોવા જોઈએ, બરાબર 33%ની સામે આપણા દેશની અંદર ફક્ત 23%, ભારતની અંદર, અને એમાંય ગુજરાતની અંદર ફક્ત 10% જંગલો જોવા મળે. વિચાર કરો તો એ જે 23% જંગલો છે આપણા દેશની અંદર ખૂટે છે. ત્યારબાદ અહીંયા આપણને થોડીક માહિતી છે આપવામાં આવી કે જંગલોના જતન માટેના ઉપાયો, તો કે જંગલોનું સંરક્ષણ, જતન અને સંવર્ધન કરવા માટે ખૂબ જ જરૂરી છે. તો એના માટે આપણને કીધું કે જંગલોનું જતન અને સંવર્ધન કરવાના હેતુથી ભારત સરકારે ઈસવીસન 1952માં રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી, 1980માં સંસદમાં વન સંરક્ષણ અધિનિયમ પસાર કરવામાં આવ્યો, 1988માં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે રાષ્ટ્રીય વન નીતિ જાહેર કરવામાં આવી અને જંગલોના જતન અને સંવર્ધન માટે કેટલાક ઉપાયો છે હાથ ધરવામાં આવ્યા. જો અહીંયા વિદ્યાર્થીઓ આપણને કહેવામાં આવે કે ભારત સરકારે 1952ની અંદર નવી રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી, 1980ની અંદર સરકારે એમાં સુધારા વધારા કર્યા અને 1988ની અંદર નવી રાષ્ટ્રીય વન નીતિ અમલમાં મૂકી કે જેને અંતર્ગત આજે આપણે કામ અને કાર્ય છે કરવાનું હોય છે. જેમની અંદર કહેવામાં આવ્યું કે જંગલો એ આપણું રાષ્ટ્રીય સંસાધન છે અને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે તેવી સમજ બધાએ જ કેળવવાની. જો અહીંયા આપણા સંસાધનની અંદર કહેવામાં આવ્યું, સંશોધનની અંદર કહેવામાં આવ્યું અને બંધારણની અંદર ઉલ્લેખ કર્યો કે જંગલો એ રાષ્ટ્રીય સંસાધન છે, આપણા દેશની સંપત્તિ છે,
તેનું જતન અને સંરક્ષણ કરવું આપણે બધાની નૈતિક ફરજ છે અને બધાએ જ આ બાબતને સમજવી ખૂબ જરૂરી છે. વૃક્ષ છેદન અટકાવવું, ગેરકાયદેસર વૃક્ષ કાપનારને કડક સજા કરવી. જરૂર હોય તો પણ અને ન પણ હોય તો પણ વૃક્ષો હશે કાપવા જોઈએ નહીં. વન મહોત્સવ અને સામાજિક વનીકરણના કાર્યક્રમો થકી લોકભાગીદારી વધારવી, પડતર જમીન, નદી, રેલવે, સડકોની બંને બાજુ વૃક્ષારોપણ અને સંવર્ધન કરવું. જો લોકભાગીદારી વધારવી, સરકાર એકલા હાથે કામ કરશે તો થઈ શકશે નહીં. સરકાર અને આપણે બધાએ સાથે મળી અને એને સુધારા વધારા કરવાના કામ અને કાર્યો છે કરવાના છે. પર્યાવરણ શિક્ષણ અને શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવી, પર્યાવરણને લગતા દિવસોની ઉજવણી કરવી, આમ પર્યાવરણ વિશે થોડીક માહિતી છે આપવામાં આવી છે. તો અહીંયા આપણને થોડા દિવસો વિશે માહિતી પણ આપવામાં આવે કે 21 માર્ચ વિશ્વ વન દિવસ છે, 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ છે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે, જુલાઈ માસ વન મહોત્સવ છે, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આમ આપણા દેશની અંદર પર્યાવરણને લગતા એટલા મહોત્સવ છે અથવા તો દિવસોની ઉજવણી છે કરવામાં આવતી હોય છે. અને અંતમાં આપણે કીધું કે જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી અને આગ લાગે તો ત્વરિત શમન કરવું. જો અહીંયા પણ એક સારી બાબત આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જંગલમાં આગ ન લાગે એની ખાસ કાળજી રાખવાની, જો આગ લાગે તો તરત જ એને કઈ રીતે ઉલવી શકાય, શમન એટલે બુઝાવવી, એના માટે પ્રયત્ન છે હાથ ધરવાના છે. પછીનો મુદ્દો કીધો, ઉર્જા મેળવવાના ઉપયોગમાં લેવામાં આવતા લાકડાના સ્થાને સૌર ઉર્જા, બાયો ઉર્જા અને પવન ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય સ્ત્રોતનો ઉપયોગ કરવો. આ પણ એક સારી બાબત છે કે ભાઈ અત્યારે લાકડાની જગ્યાએ બીજા ઉર્જા મેળવવાના જે સ્ત્રોતો છે તેમનો ઉપયોગ કરવો. અને છેલ્લો મુદ્દો કીધો, પ્રસાર પ્રસારના માધ્યમો થકી લોકોને જંગલોનું મહત્ત્વ સમજાવી, આ બાબતે લોકજાગૃતિ કેળવવી, એટલે વધારેમાં વધારે લોકો સુધી માહિતી પહોંચે કે ભાઈ જંગલો આપણા જીવનની અંદર કેટલા ઉપયોગી છે, એનો વધારેમાં વધારે ફેલાવો કરવો, લોકો સુધી માહિતી પહોંચાડવી, તો જ આવનારા સમયગાળા દરમિયાન આપણે જંગલોને બચાવી શકીશું. વંદે માતરમ.